बनासकांठा जिल्लाना कांकरेजना डुंगरासण गामे बे दिवस अगाउ एक वृद्धाने मोड़ी रात्रिना समय माथाना भागे हथियार वडे हुमलो करी वृद्धाने मौतने घाट उतारी वृद्धाना कानमा पहेरेल 5 सोनानी वाळी किंमत 10,000 लूंट चलावी फरार थई गयेल आरोपीने दियोदर डिविजन पोलीसना थरा अने सिहोरी पोलीसनी टीम द्वारा झड़पी लेवामां आव्यो हतो। बनासकांठाना कांकरेज तालुकाना डुंगरासण खाते रहता गंगाबेन छगनभाई सुथार पोतानो एकलवायु जीवन गुजारता होई रात्रिना समये तेमणे अजाण्या शख्स द्वारा माथा तथा कपाळना भागे हथियारना फटका मारी मौत निपजावी तेमना बन्ने कान तोड़ी कानमां पहेरवानी सोनानी 5 वाळी किंमत 10,000 लूंटी जई होवानो गुनो सिहोरी पोलीसमां नोंधायो हतो। जेना पगले बनासकांठा जिल्ला पोलीस वडा द्वारा आरोपीने झड़पी लेवा माटे सूचना आपता दियोदर DYSP तेमज सिहोरी अने थरा पोलीस स्टेशनना स्टाफ द्वारा अलग अलग टीमों बनावीने 20 कलाक डुंगरासण तेमज आजूबाजूना गामडाओमां 25 जेटला शंकास्पद ईसमोनी पूछपरछ तथा बातमीदारोने मार्फते प्रयत्नशील रही हत्या करनार आरोपी अर्जुन सिंह कुंवर सिंह वाघेला उम्र वर्ष 25 रहवासी डुंगरासणवाळानी पूछपरछ करता तेणे गुनानी कबूलात करी होय तेनी पासेथी लूंटमां गयेल सोनानी वाळी 5 किंमत 10,000 एना घरे लगावेला चकलीना माळाना बॉक्समांथी संताडेल होय तेने रिकवर करी आरोपीने अटकायत करवामां आवी हती। जे मामले आरोपीने सिहोरी पोलीस मथके लावी आगळनी कार्यवाही हाथ धरवामां आवी छे। रिपोर्टर रतनसिंह ठाकोर, TV न्यूज बनासकांठा। ગઈકાલે તારીખ 11/2023 ના રોજ સિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ડુંગરાસણ ગામે પોલીસને માહિતી મળી હતી કે એક મહિલાની કોઈ હત્યા કરી છે। ત્યારબાદ સિહોરી પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને દિયોદર ડિવિઝન DYSP તુરંત જ ઘટના ઉપર પહોંચ્યા હતા। ઘટનાની અંદર જે ગંગાબેન સુથાર કે જેની ઉંમર આશરે 54 છે તેના માથાના ભાગે તથા કપાળના ભાગે કોઈ હિસાબે બોથડ પદાર્થ મારીને તેમની હત્યા નિપજાવી હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાવેલું હતું। ત્યારબાદ એ લોકોએ વધારે આ વસ્તુની અંદર જતાં સતત 20 કલાક સુધી આસપાસના તમામ ગામો આસપાસના તમામ સરપંચ ઈસમોની સઘન પૂછપરછ અને સઘન મહેનત કરી જેના અંતે તેઓએ ગોતી પાડ્યું કે આની અંદર અજુનસિંહ વાઘેલા નામનો ઈસમ છે જેમણે રાત્રિના સમયે ઘરમાં પ્રવેશી ગંગાબેન સુથારના માથા અને કપાળના ભાગે હથિયાર વડે હુમલો કરી તેની કાનમાં રહેલી 5 જેટલી સોનાની બુટ્ટીઓ લૂંટી લઈ અને ગુનો આચર્યો હતો। આની અંદર ડિવિઝન DYSP શ્રી ગોહિલ અને તેમની ટીમોએ સતત 20 કલાકથી વધુ સુધી અનેક શંકાસ્પદ ઈસમોની પૂછપરછ કરી અને તેના અંતે આજે આરોપી છે તે બહાર આવ્યો છે। આની હથિયાર વડે હુમલો કરી તેની કાનમાં રહેલી 5 જેટલી સોનાની બુટ્ટીઓ લૂંટી લઈ અને ગુનો આચર્યો હતો। આની અંદર ડિવિઝન DYSP શ્રી ગોહિલ અને તેમની ટીમોએ સતત 20 કલાકથી વધુ સુધી અનેક શંકાસ્પદ ઈસમોની પૂછપરછ કરી અને તેના અંતે આજે આરોપી છે તે બહાર આવ્યો છે। આની અંદર અમે લોકોએ ગંગાબેન જે સુથાર છે તેમના પાસેથી લૂંટી લેવામાં આવેલી 5 જેટલી સોનાની કડીઓને પણ રિકવર કરવામાં આવી છે। પ્રાથમિક દ્રષ્ટિએ હત્યાનું કારણ શું જાણવા મળ્યું છે? પ્રાથમિક દ્રષ્ટિએ જે અર્જુનસિંહ વાઘેલા જે છે તે મૂળભૂત રીતે ચોરીની પ્રકૃતિ ધરાવતો અને તેના અત્યારના હાલના નિવેદનમાં તેને પૈસાની જરૂર હોય ઘરમાં પ્રવેશ કરી અને લૂંટના અર્થે જ તેણે આ હત્યા કરી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ હાલમાં અમને જણાવ્યું છે। આ અગાઉ તે કોઈ મર્ડર કે બીજા કોઈ ગંભીર ગુનામાં પકડાયેલો છે? આ અગાઉ તે પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલો છે। આ અગાઉ આસપાસના ગામોમાં અને એ ગામમાં પૂછપરછ કરતા અવારનવાર તે મોબાઈલની ચોરીઓ કરવાની ટેવ ધરાવતો હોવાનું જાણવા મળે છે। સર, કેવી રીતે પોલીસ આરોપી સુધી પહોંચી છે? હુમાની અંદર ખાસ જે દિયોદર ડિવિઝનના DYSP છે અને સિહોરી અને થરાની જે પોલીસ ટીમો છે તથા LCBની ટીમોને હું ખૂબ પ્રશંસા આપીશ કે તેઓએ સતત પૂછપરછ કરી, સતત હ્યુમન ઇન્ટેલિજન્સનું નેટવર્ક બનાવ્યું, ટેકનિકલ ઇન્ટેલિજન્સનો બી સહારો લીધો અને એમ કહી શકાય કે પ્યોર હ્યુમન ઇન્ટેલિજન્સ બેઝ આ લોકોએ આ મર્ડર જેવો આ અત્યંત ગંભીર ગુનો કે જેની અંદર લૂંટ બી સામેલ હતી તેમ ડિટેક્ટ કરવામાં તે લોકો સફળ રહ્યા છે। સર, આરોપી છે એ મોટી ગામનો જ છે અને જેને હત્યા કરી છે આશય ચોરી નહોતો પણ હત્યા શા માટે કરી હતી શું આરોપી કંઈ ગમે છે? હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ એ લૂંટ વિથ મર્ડરનો બનાવ છે કે જેમાં જ્યારે એ કોઈ વસ્તુની ચોરી કે લૂંટ કરવા જાય છે ત્યારે મહિલા જે છે તેના જાગી જવાથી એ પકડાઈ જવાની બીકે મહિલાને મારી અને એની હત્યા કરી હોવાનું સામે આવે છે। શું શું મુદ્દામાલ કબજે લેવાયો છે? મહિલાના કાનમાંથી 5 જેટલી રિંગો જે ગઈ હતી તેને રિકવર કરી દેવામાં આવેલી છે। આમ જેટલો બી માલ ગયો હતો તે તમામે તમામ માલને રિકવર કરી દેવામાં આવ્યો છે।